પચીસ તારીખના રાજકોટ બંધના એલાન લઈને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાત દિવસ અમારી આખી ટીમ મદદ કરી રહી છે. સેવાદળના સંગઠનના મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશથી આવીને રાજકોટની જનતાને, રાજકોટના વેપારીઓને, દુકાનદારોને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે ફરી આપણા રાજકોટમાં કે ગુજરાતમાં એવું ન બને એના માટે બધાએ સાથે મળી સહકાર આપવો જોઈએ અને રાજકોટ બંધના એલાનને સફળ બનાવવું જોઈએ. અમને પૂરેપૂરી ખાતરી છે જે પ્રમાણે લોકોનો રિસ્પોન્સ છે રાજકોટ 100% બંધ રહેશે. અને SIT ના રિપોર્ટની વિરુદ્ધમાં પણ આમ જનતામાં બહુ નારાજગી છે. SIT ની કુલડીમાં ગોળ ભાગવાનું કામ કર્યું છે. ખૂબ મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો હોવા છતાં ફક્ત 20 લિટર પેટ્રોલ બતાવ્યું છે. એનાથી પણ લોકો અવગત છે, અવેર છે. એટલે બધાના કારણે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જે લોચા મારેલી છે રાજ્યની પોલીસના સરકાર, એની પણ લોકોમાં ખૂબ નારાજગી છે. અને 25 તારીખે રાજકોટ બંધ રહેશે. ગઈકાલે ઝૂમ કોલમાં રાહુલ ગાંધી સાથે પીડિત પરિવારોની વાત થઈ એના પછી એમનો પણ કોન્ફિડન્સ વધ્યો છે, અમારો પણ આત્મવિશ્વાસ વધ્યો છે. આખી કોંગ્રેસ પાર્ટીને રાહુલજીએ સૂચના આપી છે કે પૂરેપૂરી તાકાત લગાવી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી બધાએ લડવાનું છે. આજે સાંજે અથવા આવતીકાલે અમારા પ્રદેશ પ્રમુખ માન્ય શક્તિસિંહ ગોહિલ અને આખું કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ એ રાજકોટમાં ઉતરવાનું છે. રાજકોટ શહેરને અગ્નિકાંડના પીડિતો માટે ફરી આવી ઘટના ન બને એના માટે બંધ કરાવીને રહીશું.